નમસ્કાર મિત્રો હું ભટલ પેઝ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ દસનો એક સંભાવનાનો સરસ મજાનો દાખલો શીખવાના છે દાખલાની રકમ આ પ્રમાણે છે પેપરમાં સાચા જવાબ હોવાની સંભાવના એક્સ બાય ટ્વેલ્વ છે અને ખોટા જવાબ હોવાની સંભાવના ટુ બાય થ્રી છે તો એક્સ શું તો ચાલો આ દાખલો કેવી રીતે ગણી શકાય તે જોઈએ મિત્રો અહીંયા આગળ આપણે જે સાચા જવાબ હોવાની જે ઘટના છે આ ઘટનાની સંભાવના એક્સ બાય ટુ છે એટલે આ ઘટનાને હું માની લઉં કે આ ઘટના એ છે અને એની સંભાવના જે છે એ પી ઓફ એ છે એટલે પી ઓફ એ બરાબર એક્સ બાય ટ્વેલ્વ થશે હવે સાચા જવાબ હોવાની ઘટનાને મેં એ કીધી તો ખોટા જવાબ હોવાની ઘટના શું થશે એની પૂરક ઘટના થશે અને આ પી ઓફ એ છે જે સાચા હોવા સાચા જવાબ હોવાની ઘટના છે એની સંભાવના છે પી ઓફ એ તો આ એની પૂરક ઘટનાની સંભાવના થશે એટલે પી ઓફ બાર એ થશે હવે કોઈપણ ઘટના અને એની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો એક થાય છે આવું આપણને ખબર છે અહીંયા આગળ જે ઘટના એ છે એની સંભાવના એક્સ બાય ટ્વેલ્ છે આ સૂત્રમાં મૂકી દઈએ આપણે અને તેની પૂરક ઘટનાની સંભાવના ટુ બાય થ્રી છે અહીંયા આપેલ છે એ મૂકી દઈએ અને એના બરાબર એક છે હવે મારે એક્સની કિંમત શું દ્વિચાની અંદર તો આ પ્લસ ટુ બાય થ્રીને હું બરાબરની આ બાજુ લાવી દઉં તો શું થઈ જશે જુઓ માટે એક્સ બાય આ બરાબર આ એક આ વત્તા જે બે ત્રત્યાંશ છે આ બાજુ આવશે તો ઓછા બે ત્રત્યાંશ થઈ જશે અથવા તો ઓછા ટુ બાય થ્રી થશે હવે સાદુરૂપ આપીશું અહીંયા આગળ આપણે એક ઓછા બે ત્રત્યાંશનું સાદુરૂપ કેવી રીતે આપીશું આ એમનું એમ જ રહેશે ત્રણ એકા ત્રણ ત્રણ ઓછા બે એટલે એક અને છેદમાં ત્રણ એટલે એક ત્રત્યાંશ આવશે માટે એક્સ બાય ટ્વેલ ઇઝ ઇક્વલ ટુ વન બાય થ્રી આવશે હવે મારે એક્સની કિંમત શોધી છે આ છેદમાં બાર છે આ છેદમાં બાર છે એને હું બરાબરની આ બાજુ તો અંશમાં જશે એટલે બાર ગુણ્યા એક થશે એટલે બાર એકા બાર થશે એટલે કે આવું પદ થશે જુઓ એક્સ બરાબર બાર એકા બાર અને છેદમાં ત્રણ એમના એમ અહીં સાદુરૂપ આપીશું અહીં છેદ ઉડી જશે ત્રણ ચોક બાર માટે એક્સ બરાબર ચાર આવશે એટલે આપેલા દાખલામાં એક્સની કિંમત જે છે મિત્રો ચાર આવશે